છે અને પપ્પા ત્યાં ને ત્યાં રહી જાય છે. સો ધીસ આઈ વોન્ટેડ ટુ પોર્ટ્રે કે કઈ રીતે વિમેન યુ નો ઇઝ ઇન અવર સોસાયટી ટુડે એન્ડ હાઉ શી શુડ ટેક અ સ્ટેન્ડ એન્ડ ઇફ સમથિંગ ઇઝ રાઇટ શી કેન ગો એન્ડ ઇવન ટોક ઇન ફ્રન્ટ ઓફ હર હસબન્ડ એન્ડ પ્રોબેબલી ઓફેન્ડ હિમ ઓલ્સો. અને જ્યારે ફિલ્મની જ્યારે શોટની શરૂઆત થાય છે ત્યારે મેં કહ્યું કે બારીના કેજની ઓલી કોર હોય છે, જ્યારે શોટ પતી જાય છે ત્યારે પાછળ બારી છે એન્ડ બારી બહુ નાની દેખાય છે અને શી ઇઝ ધીસ સાઈડ. સો દેટ્સ અ સિનેમેટિક એલિમેન્ટ વી ટ્રાય ટુ બ્રિંગ ઇન. વેરી નાઇસ. લેટ્સ આઈ થિંક આપણું સેશન હવે ઓલમોસ્ટ પૂરી થવામાં છે. એક છેલ્લો ઓબ્વિયસ ક્વેશ્ચન અને પછી આપણે ક્વેશ્ચન લઈશું ઓડિયન્સ તરફથી. વોટ નેક્સ્ટ, હવે શું તમારું પ્લાનિંગ છે? સર, ઘણી બધી વખત કહી ચૂક્યો છું પણ એવું છે કે ઘણા બધા યંગસ્ટર્સ હવે ઇન્વોલ્વ થાય છે ગુજરાતી ફિલ્મ બનાવવા માટે, વિચ ઇઝ વેરી ફોર્ચ્યુનેટ. અને જે પણ બે ફિલ્મો અમે બનાવી અને માર્કેટ, ડિસ્ટ્રીબ્યુટ, પ્રોડ્યુસ બધું કર્યું, તો એનું અમે લોકો ક્યાંક ના ક્યાંક સમાવેશ કરીને જો અમે લોકો ફિલ્મ ન બનાવી રહ્યા હોય, અમે લોકો પ્રોડ્યુસ ના કરી રહ્યા હોય એઝ ફિલ્મ કંપની, તો બીજા કોઈને જો અમારા અમારા એક્સપિરિયન્સની જરૂર હોય, કારણ કે શું છે કે ડગલે ડગલે અમે લોકો પડ્યા છે અને ઊભા થયા છે, તો અમે નથી ઈચ્છતા કે એ આખી જર્ની કોઈ ફિલ્મ મેકર ગો થ્રુ કરે. કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટું ડિફેક્ટ એ હોય છે કે વન ટાઈમ પ્રોડ્યુસર હોય છે, લોકો એક વખત પૈસા લગાવે પછી બહાર નીકળી જાય છે. વી ડોન્ટ વોન્ટ ધેટ ટુ હેપન. વી વોન્ટ મલ્ટિપલ ટાઈમ્સ પ્રોડ્યુસર ટુ કમ ઇન. એટલે આવું ના થાય એના માટે અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે લોકો ફિલ્મ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનની કંપની ખોલશું. એટલે એનું કામ શરૂ થઈ ગયું છે અને આ વર્ષે અમે લોકો ઈચ્છીએ છીએ કે ઘણી બધી ગુજરાતી ફિલ્મોને અમે લોકો માર્કેટ અને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તે સિવાય હું આ વર્ષે પોતે મારી ફિલ્મ નથી ડિરેક્ટ કરવાનો, પણ મારી સાથે મારો સાથી છે નિખિલ મુસલે, જે કો ફાઉન્ડર પણ છે કંપનીનો, અને એને પોતે એક મસ્ત સ્ક્રિપ્ટ લખી છે જે એ ફિલ્મ બનાવવા માગે છે. તો વર્ષના અંતે એની ફિલ્મ અમે પ્રોડ્યુસ કરશું, એ ડિરેક્ટ કરશે, અને પછી કદાચ 2016માં અમે લોકો બીજું કોઈ પ્લાન કરશું. ડેફિનેટલી હિન્દી ફિલ્મમાં પણ અમે લોકો કઈક રીતે ઇન્વોલ્વ પણ થઈશું. બાયલિંગ્યુઅલ ફિલ્મ નોટ નેસેસરી, કદાચ હિન્દી જ હોય. અભિષેક માટે દોસ્તો, સ્કાય ઇઝ અ લિમિટ કેવું છે, નોબડી કેન સ્ટોપ ધીસ મેન નાઉ. અને આમ તો પત્રકારોને પક્ષપાત ન દેખાડાય, પણ અભિષેક માટે એક એક્સેપ્શન છે મારા માટે, તો ખુલ્યા મને માટે પક્ષપાત મારો જે છે દેખાઈ શકે છે. તો હવે કોઈને તમારા માટે ક્વેશ્ચન કરવા હોય અભિષેક માટે, આપણે આવતી લગભગ 10 મિનિટ સુધી પ્રશ્નો લઈ શકું છું, એટલે જેટલા નાના સવાલ પૂછશો એટલા સારા જવાબ મળશે. અભિષેકભાઈ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. અમારે કેનેડામાં તમારું આ ચિત્ર જોવા નથી મળ્યું, પણ એ તો નેક્સ્ટ ટાઈમ અત્યારે અહીંયા છે તો જોઈ લેશો. મને એક સવાલ થાય છે કે મ્યુઝિક વિશે આપ થોડુંક કંઈક વધારે કહો, કારણ કે એક સીનના જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો જે ઇમ્પેક્ટ જોઈ છે એ કદાચ ગુજરાતી ફિલ્મો માટે નવી વસ્તુ છે મને જ્યાં લાગે. સર, અમારા ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાર્થ ઠક્કરે આપ્યું છે, અમદાવાદથી જ છે, અત્યારે બોમ્બેમાં કામ કરે છે. અને જ્યારે હું એને મળ્યો ત્યારે થોડોક એપ્રિહેન્સિવ હતો, કારણ કે મને ખબર છે કે પાર્થે એક ફીચર ફિલ્મ નથી કરી આખી. પણ મેં એને સૌથી પહેલાં એ જ કીધું કે તું તેને કુછ સેમ્પલ્સ મેરે કો સુના, એન્ડ દેન આફ્ટર હિયરિંગ દેટ આઈ વોન્ટેડ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ક્રિપ્ટ વેલ. અને પછી દરેક સીન સાથે અમે લોકો એક સૂટ ડિસાઇડ કરતા હતા. મારું મ્યુઝિકને લઈને જ્ઞાન બહુ ઓછું છે, હું ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિફાઇન નથી કરી શકતો, મને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા પણ નથી આવડતું, હું કંઈ પણ નથી, પણ હું ફીલ કરી શકું છું એટલું મને ખબર છે. તો એ મારી ફીલ સમજતો હતો અને એની સાથે મ્યુઝિકને, અને અમે લોકો રાતના 8 વાગ્યાથી બેસતા હતા અને સવારે 5-6 વાગ્યા સુધી આ કામ કરતા હતા, એટલે એ નિરાંતે અમે લોકો મ્યુઝિક સાંભળીને એક સીન, અને પાર્થને માત્ર સીનનું ડ્રામેટિક ઇન્ટેન્ટ જ કહેવાની જરૂર રહેતી હતી, બાકી એ એવી રીતે સીનના ઇમ્પેક્ટ્સને ઉપર નીચે કરીને મને આપતો હતો. સો હી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. ઇફ હી વુડ હેવ બીન હિયર હી વુડ હેવ પ્રોબેબલી ટોલ્ડ યુ મોર અબાઉટ દેટ. મારું કામ વધારે નહોતું એમાં. ગુડ ઇવનિંગ અભિષેક સર, સુશીલ સર. તમારો એક મેં ઇન્ટરવ્યૂ વાંચેલો, ઓફકોર્સ સુશીલ સરની જ કોલમમાં, મલ્ટીપ્લેક્સમાં, કે તમે કેવી રીતે જઈ ફિલ્મ કરી એના બાદમાં અશ્વિની ભટ્ટની જે 3 નોવેલ્સ છે, કસબ, કરામત અને કમઠાણ, એ 3નું મિક્સર, કે એના પરથી કંઈક ફિલ્મ બનાવવાનું વિચારતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી હી પાસ્ડ આઉટ ધેન યુ કેન્સલ આઉટ ધ પ્લાન. હવે કોઈ, કારણ કે અશ્વિની ભટ્ટની કોઈ પણ નોવેલ
એક ફિલ્મ સમાન જ છે, તો એનું કોઈ એડેપ્ટેશન કે એનું કોઈ ફિલ્માંકન હવે પછી તમે કરવાની કોઈ ઈચ્છા ધરાવો છો? ખબર નહીં, એ વખતે હું જ્યારે વાંચી રહ્યો હતો ત્યારે જ મને એક SMS આવ્યો હતો અને મને હું આઈ વોઝ વેરી ટચ્ડ બીકોઝ એ 1.5 મહિના સુધી હું એમની જ બુક સતત વાંચ્યા કરતો હતો. આઈ વોઝ લિવિંગ દેટ રાઇટર. અને જ્યારે મેસેજ આવ્યો તો એ દિવસે જ મેં મૂકી દીધું. ખબર નહીં એના પછી ક્યારેય મન જ નથી થયું કે હું ફરી ઉપાડું અને ફિલ્મ વિશે વિચારું. વાંચવું હશે તો ક્યારેક ફ્યુચરમાં વાંચીશ, પણ એમની કૃતિઓ પરથી ફિલ્મ બનાવવું અત્યારે નેચરલી આવતું નથી. ખબર નહીં, ઇટ વોઝ જસ્ટ હી જસ્ટ લેફ્ટ અસ અને હી લેફ્ટ આઈ મીન ઇટ વોઝ અ વેરી ઇમોશનલ મોમેન્ટ ફોર મી, વેરી ફ્રેન્કલી. બહુ નવા હતા મારા માટે, હું એકદમ નવેસરથી શરૂ જ કર્યું હતું એમને વાંચવાનું, પણ એવું થયું અને એ બનાવ પછી મેં ક્યારેક વાંચ્યું જ નથી એમને, મન પણ નથી થતું. કારણ કે આઈ વુડ હેવ ઓનલી ડન જસ્ટિસ ટુ હિમ ઇફ આઈ વુડ હેવ મેટ હિમ, ટોક ટુ હિમ એન્ડ ટુક હિઝ પરમિશન ઇન પર્સન એન્ડ ધેન અટેમ્પ્ટેડ અ ફિલ્મ અંડર હિઝ ગાઈડન્સ. સો આઈ કાઇન્ટ ડિસરેસ્પેક્ટ હિમ. અભિષેકભાઈ, મારો પ્રશ્ન થોડો કળાથી થોડોક અલગ છે, કમર્શિયલ છે. તમારી જેમ જ સરકારનું, સરકાર તરફથી ગુજરાતી ફિલ્મો, જેમ કે આજે મરાઠી ફિલ્મો માટે ઘણી બધી સહાયતા મહારાષ્ટ્ર ગવર્મેન્ટ કરે છે. ગુજરાત સરકાર પહેલાં સબસિડી આપતી હતી 5 લાખ રૂપિયાની, જે સબસિડી આ વર્ષ અને ગયા વર્ષે બંધ કરી દેવામાં આવી. ઘણો બધો ઉબાળો થયો હતો, એટલે મોડ્યુલ આનું કંઈ હોવું જોઈએ તમારા મતે. તમે એક મેકર તરીકે શું કહેવા માગો છો કે સરકારે આની અંદર કોઈ સહાયતા કરવી જોઈએ, તો સહાયતા કરવી જોઈએ તો કયા પ્રકારની સહાયતા કરવી જોઈએ જેથી કરીને ગુજરાતી ફિલ્મો વધુ સારી બને, વધુ પ્રમાણમાં બને, જે ખૂબ જરૂરી છે એવું મને લાગે છે. સર અભિભાઈ, બેસિકલી સૌથી પહેલી વસ્તુ તો જેટલું હું ટેકનિકલી જાણું છું, સરકારે સબસિડી બંધ નથી કરી, એમને 5 લાખની સબસિડીની જે અમાઉન્ટ છે એ વિધડ્રો કરી નાખી છે. સો દેટ મીન્સ ધી વિલ કમ અપ વિથ સમથિંગ ન્યૂ. હવે સમથિંગ ન્યૂ એ કંઈક નવું લાવવા માટે એ લોકો પોતાનું રિસર્ચ કરી રહ્યા છે. અને વેરી ફ્રેન્કલી અહીંયા ઘણા બધા અમારા ટીમ મેમ્બર્સ છે જે લોકો આનંદીબેન પાસે ગયા છે અને એમની સાથે વાત પણ કરી છે, આપણા પોઈન્ટ્સ પણ મૂક્યા છે અને એમને બહુ જ સારી રીતે સાંભળ્યા પણ ખરા, એમને બધા નોટ કરી રાખ્યા છે. આઈ થિંક સુનર દેર વિલ બી પોલિસીઝ બીન મેડ વિચ વિલ બેનિફિટ ઓલ ધ ફિલ્મ મેકર્સ. અને મંતવ્ય એટલો જ છે કે જેટલા પણ પ્રોડ્યુસર કે ડિરેક્ટર કે કલાકારો હોય, એમને તમે એવી પોલિસીઝ ઘડો કે એ લોકો પ્રોત્સાહિત થાય અને ગુજરાતી ફિલ્મો બનાવતા થાય, ભલે એ બોમ્બેથી બોમ્બેના કલાકારો હોય કે બોમ્બેના મેકર્સ હોય કે અહીંયાના મેકર્સ હોય, બટ દે શુડ કમ અહેડ એન્ડ મેક ફિલ્મ્સ. એટલે એક ગુજરાતી ભાષાને એક પ્રોત્સાહન આપી શકાય. બીજી એક વાત એવી હતી કે જેમ કે થિયેટર્સ, જેમ કે આપણે ત્યાં જેમ અર્બન ફિલ્મ જે છે એક આ બાજુ એમ કહેવાય ને કે નદીના આ પારના વિસ્તારની ફિલ્મો, નદીના પેલા પારની, એટલે કે રૂરલ એરિયાઝની અંદર ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, તો એ ફિલ્મો ક્યારે પણ મલ્ટીપ્લેક્સના દ્વાર નથી ખખડાવી શકતી. તો આઈ થિંક મહારાષ્ટ્રમાં છે કે રિજનલ ફિલ્મ અમુક દિવસો સુધી ફરજિયાત ચલાવવી જેથી કરીને લોકો જોવે, એટલે જોવા આવે તો કંઈક કહેશે કે ના ફિલ્મ સારી છે કે નથી સારી. તો આવું કંઈ મોડ્યુલ પણ શક્ય છે આપણા ગુજરાતી થિયેટર્સ માટે? હા, હોવું જોઈએ. પણ મારો એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે, અહીંયા ઘણા બધા ફિલ્મ મેકર ફ્રેન્ડ્સ પણ એનાથી ડિફર કરશે અને મને કહેશે કે આ ખોટો મોડ્યુલ છે, પણ મારો આઈડિયા એના વિશે એ છે કે દે આર પ્રાઇવેટ પ્લેયર્સ, એમને માત્ર ને માત્ર એમને પ્રોફિટથી મતલબ છે કે તો એમની કમાણીથી મતલબ છે. તો જ્યારે તમે લોકો એના પર ફોર્સ કાં તો એન્ફોર્સ કરી દેશો, ગવર્મેન્ટ એવું કહેશે કે તમારે 100 સ્ક્રીન ફરજિયાત આપવી પડશે, તો એ લોકો કે ઠીક હૈ, એ લોકો આપી દેશે, પણ એ લોકો શું કરશે, મોર્નિંગ સ્લોટ આપશે. મોર્નિંગ સ્લોટમાં આપણને બધાને ખબર છે કોઈ જશે નહીં, અને ત્યારે એ પછી ત્રીજા કે ચોથા દિવસે કે દેખો સર આપકી ફિલ્મ નહીં ચાલ રહી હૈ, આ ફિર ઉતાર દેંગે. દે વોન્ટ ગીવ અ ફેર ચાન્સ ટુ એનીથિંગ ટુ બિગિન વિથ. 2-3 વર્ષ માટે આવી પોલિસી કદાચ આપણને મદદ કરી શકે એક થોટલ આપવા માટે, પણ આ હંમેશા માટે છે ને આ દિમક બની શકે છે. અને આ મૂવી મેં મારા ફ્રેન્ડ જોડે અહીંયા આગળ અમદાવાદમાં પણ જોઈ અને મારા ફાધરની જોડે મેં નડિયાદમાં પણ જોઈ. નડિયાદની અંદર સ્પાર્ક થોડો ઓછો આવ્યો. અહીંયા આગળ અમુક કેરેક્ટર જે આવે ત્યારે અહીંયા આગળ જે પબ્લિકનો રિસ્પોન્સ હોય એવો નડિયાદમાં નથી આવ્યો. એક વિશે તમે રૂરલ મેનેજમેન્ટ ઉપર થોડું ફોકસ કરશો કે નહીં? કદાચ હું ઇમેચ્યોર છું, કદાચ મારો ક્વેશ્ચન ખોટો છે. સેકન્ડ ક્વેશ્ચન, તમે જે કીધું કે જે બારીની પાછળ હતો તમે સિમ્બોલાઇઝ ઘણું બધું કહેવા માગ્યું, જેમ કે એના પડદા ખખડવા જ્યારે ઝઘડો થયો ત્યારે એના ફાધર અને સન વચ્ચે. હવે આ તો બેઝિકલી મારે ઘણા બધા રિવ્યૂ વાંચ્યા પછી મને ખબર પડી. તો આ તમે અમારા સુધી તમારું જ કંઈ લેટર કે તમારું જ કંઈ બ્લોગ કે એનાથી અમને પહેલેથી જ ખબર પડી જાય
અમને એનું સિમ્બોલિઝમ અમને પહેલેથી જ ખબર હોય તો અમે કેટલું વ્યવસ્થિત રીતે અને પણ એ મને નથી લાગતું કે બધા માટે એ સિમ્બોલિઝમ છે એ એઝ આઈ સે ઇટ ઇઝ અ ડિરેક્ટર્સ ચોઇસ અને એ મારા પ્રોસેસને મને હેલ્પ કરે છે દેટ સિમ્બોલિઝમ ઇઝ ફોર મી અને જ્યારે કોઈ એનું ઇન્ટરપ્રિટેશન કરે છે તો એ કેવું છે કે એક ઇટ્સ લાઈક પેઇન્ટિંગ યુ નો યુ આર નોટ પેઇન્ટિંગ કે તમે બધાને એક્સપ્લેન કરી શકો તમે પેઇન્ટ કરો છો તમારે કારણ કે તમારે કંઈક કહેવું છે અને તમે પેઇન્ટ કરી રહ્યો છો પછી એ બ્રશ સ્ટ્રોકથી બીજો કોઈ વ્યક્તિ કંઈક ઇન્ટરપ્રિટ કરે તો ઇટ ઇઝ ગુડ ઇનફ સો મારું એવું કોઈ એન્ફોર્સમેન્ટ નથી કે તમે આને સમજો આ મારા માટે છે મારા ગ્રોથ માટે છે કદાચ જે હું શીખ્યો છું એને અપ્લાય કરવા માટે છે અને જ્યાં સુધી પહેલી વસ્તુની તમારો સવાલ છે કે રૂરલ પર ફોકસ કરો આ રીતે તો ફોકસ કરીને છે ને ન કામ થઈ શકે તમારે જે કહેવું છે એ કહો જે ભાષામાં કહી શકો છો એ ભાષામાં કહો વાર્તા પતી ગઈ કારણ કે હું એવું વિચારું કે નડિયાદ વાલો કો ક્યાં પસંદ હૈ તો ચલો નડિયાદ કી ભાષા ડાલે અચ્છા રાજકોટ વાલો કો ભી ક્યા પસંદ હૈ વો કર કરકે હમ ક્યા કહેતે થાલી સિસ્ટમ બના દિયા ઓર ગુજરાતી ફિલ્મ મેં યા ફિર હિન્દી ફિલ્મો મેં થાલી સિસ્ટમ આ ગયા બટ વેર ઇઝ યોર ઓરિજિનાલિટી વેર ઇઝ યોર ફ્લેવર વેર ઇઝ યોર ટેસ્ટ દેટ ઇઝ લેકિંગ આઈ વિલ ઓલવેઝ મેક ફિલ્મ્સ ઓફ માય ટેસ્ટ એન્ડ માય ફ્લેવર વિચ આઈ અન્ડરસ્ટેન્ડ ધી બેસ્ટ અને હું અમદાવાદમાં રહ્યો છું અને હું અમદાવાદમાં ભણ્યો છું તો મને અમદાવાદી જ ભાષા આવે છે મારું બકા બહુ નેચરલી આવે છે પણ સુરતી ભાષા બહુ નેચરલી નથી આવતી આપણી સાથે ફિલ્મ કેવી રીતે જોઈ શકાય એનો રસ કેવી રીતે ડેવલપ કરી શકાય ફિલ્મ માં શું જોવું જોઈએ એના વિશે એક સેશન કરવાના છે રવિવારે બપોરે સો કમ ફોર ધેટ ઇટ માઈટ જસ્ટ હેલ્પ યુ તમે એવું કહ્યું કે ફિલ્મ ખોસલા કા ઘોસલા પરથી બહુ પ્રેરિત નથી પણ મને અમુક સીન્સ તો એવા લાગે કે જે સેમ ખોસલા કા ઘોસલા જેવા છે જેમ કે અમુક સીન્સની અંદર જ્યારે એ લોકો નક્કી કરે છે કે હવે આપણે પહેલાંની જોડેથી પેઇન્ટિંગ્સ પાછી લેવાની છે તો બધું એ પ્લાન્સ થઈ રહ્યું છે અને પછી જે છોકરી જે બહુ વધારે એન્ટ્યુ બતાવી છે પછી બધા સૂઈ જાય છે અને છોકરી એકલી કામ કરતી હોય છે એવો સેમ સીન એમાં છે જેમ જય વસાવડાને ફોન કરવામાં આવે છે એવું જ પેલા જે ચશ્માવાળા જે એક્ટર છે એને સેમ એવી રીતે જ ફોન થાય છે કે તમારે આવો રોલ કરવાનો છે તો મને એવા બે કે ત્રણ સીન એવા લાગે કે સેમ એના એ જ છે ખાલી કલાકારો બદલાયા છે ઇન્ટેન્શન્સ બદલાયું છે તો શું એના વિશે કંઈ કહેશો કે ધીસ કેન બી શીયર રિઝેમ્બલન્સ અને જો કોપી કરવાનું હોય તો હું બીજી ઘણી બધી ફિલ્મોથી પણ કોપી કરી શકું અને આઈ કેન મેક અ માસ્ટરપીસ આઉટ ઓફ કોપીંગ બટ અને હું એટલે નાનપણમાં જ્યારે પેપર લખતો હતો તો ક્લાસમાં પણ કોપી કરતો હતો પણ એનો ઇન્ટરપ્રિટેશન પણ મારું રાખતો હતો બટ આઈ થિંક હેવિંગ દેટ રિઝેમ્બલન્સ ઇઝ શીયર રિઝેમ્બલન્સ એન્ડ શીયર ચાન્સ બિકોઝ તમે જે પ્રકારના સીન્સની વાત કરો છો ને એને કોપી કર્યાથી ફિલ્મને વધારે કંઈક ફ્લો નથી મળતો ફિલ્મને મદદ નથી થતી ફિલ્મને પુશ નથી મળતો હવે છોકરી કામ કરતી હોય કે બીજો છોકરો કામ કરતો એમાંથી એ કોપીથી એકચ્યુઅલી ફિલ્મને કોઈ હેલ્પ નથી મળી રહી અને જ્યાં સુધી તમે ઓવરઓલ સ્ટ્રક્ચરની વાત કરો છો જેમ મેં કહ્યું કે આ કોનિંગનો સ્ટ્રક્ચર છે તમારે આજે કોઈને ઉલ્લુ બનાવવાનું હોય તો તમારે કોઈને આગળ પ્લેસ કરીને બેટ મૂકીને એને ઉલ્લુ બનાવવું જ પડશે તો દેટ ઇઝ એપ્લિકેબલ નાઉ યુ ટેક ખોસલા ઘોસલા આઉટ ઓફ યુ વોચ એની અધર હોલિવૂડ ફિલ્મ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયન ફિલ્મ કોન્ટેક્સમાં ખોસલા ઘોસલા ઇઝ અ બેન્ચમાર્ક કોનિંગ ફિલ્મ દેર ઇઝ નો અધર કોનિંગ ફિલ્મ એઝ અ બેન્ચમાર્ક બટ નાઉ યુ ગો ટુ એની હોલિવૂડ ફિલ્મ સ્વિલ્ડર્ડ હોય કે પછી નાઇન ક્વીન્સ હોય કે વોટ એવર યુ નો ઓશિયન્સ ઇલેવન ફોર દેટ મેટર વિચ ઇઝ અ વેરી પોપ્યુલર કોનિંગ ફિલ્મ બટ ધેટ સેમ ફોર્મ્યુલા ફોલો કરે છે અને બીજો એક મારો એવો પ્રશ્ન છે બધાની પાસે બે પ્રશ્ન હા મને એવું બધા ગ્રુપમાં જ્યારે ઊભા હતા અમે લોકો જ્યારે ચર્ચા કરતા હતા તો એવું ખબર પડી એવું વાતો બધા કરતા હતા કે કેવી રીતે જઈશ બહુ અઠવાડિયા સુધી ચાલી એના પાછળ એવું કંઈ રહ્યું છે કે શરૂઆતમાં જ્યારે મૂવી રિલીઝ થઈ એના પછીના વીકમાં માર્કેટિંગ કરવા માટે તમારી ટીમ્સ કે એ લોકોએ જાતે ટિકિટ્સ ખરીદી છે કે જેનાથી આવું જ બહુ જ ચર્ચા હતી મને તો આવા બધા વાતો બી મળી છે કે એ લોકોએ જાતે ટિકિટ ખરીદીને એને રાખી છે કે રહીને પછી ધીરે 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 ઓડિયન્સ પણ આવવા માંડી હું છે ને વાણ્યો છું અને એક જગ્યાએ પૈસા નાખું ને તો હું એ જોઉં કે વળતર કેટલું મળે છે અપાર્ટ ફ્રોમ બિંગ અ ફિલ્મ મેકર ઓકે સો હું કેટલી જગ્યાએ લોકોને મોકલી શકું તમે કહો જો ફિલ્મ 60 સિનેમા પણ થઈ હોય બહુ જ આપણે ગણીએ ચલો 50 સિનેમા ઘરમાં થઈ હોય 50 સિનેમા ઘર ઓન એન એવરેજ યુ થિંક વોટ 25 પીપલ યુ સે કે 25 જણા ગયા છે તો 50x25 કરો અને એમને પૈસા એમના ટિકિટ લઈને તમે નાખો એના કરતાં ફિલ્મ જ ના બનાવી જોઈએ ને જો ફિલ્મ તમારે બનાવ્યા બાદ ચલાવવા માટે પણ પૈસા નાખવા પડે અપાર્ટ ફ્રોમ માર્કેટિંગ એન્ડ રિગિંગ દિસ તો યુ બેટર નોટ મેક અ ફિલ્મ કારણ કે તમને ખબર છે રિકવરી તો નથી જવાની કારણ કે તમે પૈસા જ નાખ્યા કરો છો અને પૈસા નાખીને મને શું મળવાનું છે ઓસ્કર તો મળવાનું નહોતું એ તો ગુડ રોડને મળ્યો તો મને ખબર હતી
અને એ ટ્રીકથી હું આજે ટકીશ, મારે બીજી પણ બનાવવાની છે ભાઈ, મારે ત્રીજી પણ બનાવવાની છે, હું આજે ટકીશ, કાલે ઉઠીને નહીં ટકી શકું. આઈ એમ થિંકિંગ અબાઉટ ધ ફ્યુચર, આઈ વોન્ટ ટુ મેક લોટ ઓફ ફિલ્મ્સ, આઈ વોન્ટ ટુ ટેલ અ લોટ ઓફ સ્ટોરીઝ, આઈ કાન્ટ સસ્ટેન વિથ ધીસ. And we'll be taking a last question. Do we have, can we take two? We can take three. Okay, so. Yeah, but a discount. Thank you. Hello, sir. Wait. Yeah. Haan, sir. Hello, sir. Sir, what is your dream project? મારા પાસે કોઈ પ્રોજેક્ટ નથી, અત્યારે કોઈ સ્ટોરી નથી, સો વોટ એવર પ્રોજેક્ટ કમ્સ ઇન માય હેન્ડ, ધેટ્સ માય ડ્રીમ પ્રોજેક્ટ, એટ લીસ્ટ ફોર ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ, ધેન ઇટ ગેટ્સ રિલીઝ્ડ, આઈ મૂવ ઓન. થેન્ક યુ. હેલો, ફિલ્મ બનાવવાની ટેકનોલોજી જે છે છેલ્લા લગભગ 10 વર્ષમાં ખાસી એવી ચેન્જ થઈ ગઈ છે, પહેલાં જે બનતી હતી એના કરતાં એમ. તો એઝ અ ન્યૂ ફિલ્મ મેકર, હવે ફોર્મલ ફિલ્મ સ્કૂલ એજ્યુકેશન કેટલું જરૂરી છે, અને એ ના કરવું હોય તો કઈ રીતે અપ્રોચ કરી શકાય, એના પર તમે થોડું કંઈક કહી શકો? તમે, તમને દાંતમાં દુખાવો થાય તો તમે એક ડેન્ટિસ્ટ પાસે જાઓ અને તમને ખબર પડે એને તમારે જે પણ ઓપરેટ કરવાનું, જે પણ કરવાનું એ કરી નાખ્યું, અને પછી તમે બહાર નીકળે તમને ખબર પડે કે શી વોઝ નોટ ફ્રોમ અ, ઓર હી વોઝ નોટ ફ્રોમ અ ડેન્ટલ સ્કૂલ, સો વોટ વિલ હેપન ટુ યુ? સો ઇફ અ ડોક્ટર ઇઝ નોટ ફ્રોમ અ મેડિકલ સ્કૂલ, સેમ અમાઉન્ટ ઓફ થ્રેટ ઇઝ ટુ ધ સોસાયટી ઇફ અ ફિલ્મ મેકર, આઈ એમ નોટ સેઇંગ દેટ નેસેસરીલી ઇઝ ફ્રોમ અ ફિલ્મ સ્કૂલ, બટ અંડર ગોઝ અ ફોર્મલ ટ્રેનિંગ ઇન ટુ ફિલ્મ. સો અભ્યાસ મારા માટે જીવનભર બહુ જ અગત્યનું રહ્યું છે, એન્ડ આઈ થિંક દેટ a filmmaker who is probably not gone through that process, not necessarily terming it as a film school, but ek abhyas, film ko abhyas se na kare, to it can be a threat to the society. Think what kind of films he will make. So formal training is not for the technique, formal training is for you to understand what cinema is, what it does to you, how does it affect people when you are saying something. I hardly know anything about techniques, very frankly, because I have got my crew members who are technically equipped. My cameraman Pushkar Singh keeps on updating himself with new technologies, so why do I really need to double check it? He is doing his job. To mara mate technique vadhare important nahi, mara mate vartha kai rite kehi chhe ne kyathi nikli ne kya sudhi jani chhe e agatyanu chhe. That's what for a director of film school does.